તાજેતરમાં લોકડાઉન દરમિયાન ડીસા પાલનપુર હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે આવી દુઃખદ ઘટનામાં પણ માનવતાને નેવે મૂકી પાલનપુર તાલુકાના સલેમપુરા ગામના પરેશ લખુભાઈ મેણાત નામના શખ્સે અકસ્માતનો ભોગ બનનાર પરિવારની દાગીના ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી. પંથ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન અને ડીસા પોલીસની સતર્કતાના પગલે આ પરિવારના 10 લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ તો પરત મળી આવી હતી, પરંતુ આટલી હલકી માનસિકતા ધરાવતા પરેશ લખુભાઈ મેણાત નામના શખ્સ સામે સમગ્ર જિલ્લામાં ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે આવા હલકટ વ્યક્તિનો ચહેરો ખુલ્લો કરવા માટે બીકે ન્યૂઝ ચેનલે પરેશ મેણાત નામના શખ્સની કુંડળી નીકાળી છે અને આ વ્યક્તિ ઉપર અગાઉ પણ પોલીસ ફરિયાદો થયેલી હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય પીઠબળ ધરાવતો અને સલેમપુરા ગામની મહિલા સરપંચનો પરેશ મેણાત દિયર છે અને પરેશ મેણાતે અગાઉ પણ લોકો સાથે છેતરપિંડી આચરેલી છે. આ ઉપરાંત પરેશ મેણાત સામે ગઢ પોલીસ મથકમાં મારામારીનો પણ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત પરેશ નામના હલકટનું નામ પાટીદાર આંદોલન દરમિયાન પણ આરોપી તરીકે આ પરેશ સામેલ છે. આ શખ્સની માનસિકતા કેટલી હલકી છે તે તેના દ્વારા કરવામાં આવેલી કરતૂત ઉપરથી જ ખ્યાલ આવી શકે છે. એક તરફ લોકો જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા હતા તે દરમિયાન પરેશે તેની નજર ઇજાગ્રસ્તોના દાગીના ભરેલી બેગ ઉપર બગાડી ઉઠાવીને લઈ ગયો હતો. આ ઉપરાંત તેણે એવા ખોટા દાવા પણ કેટલાક સોશિયલ મીડિયામાં કર્યા કે તેને ઉદારતા દર્શાવી છે. ત્યારે લોકોને બેવકૂફ બનાવતો આ શખ્સ ખરેખર ઉદાર જ હોત તો ઉદારતાપૂર્વક દાગીના ભરેલી બેગને પોલીસમાં અથવા ઇજાગ્રસ્તના પરિવારને હાથવાત આપી દીધી હોત. આટલું ઓછું હોય તેમ જ્યારે તેને અન્ય 3 બેગ પરત કરી ત્યારે તેને શા માટે આ બેગ દબાવી રાખી? ત્યારે સોશિયલ મીડિયામાં આવા હલકટ શખ્સને ઉદાર બનાવીને દર્શાવવામાં આવી રહ્યો છે તેમને પણ વિચારવું જોઈએ. પરેશ મેણાતે કેટલી હલકી કક્ષાનું કામ કર્યું છે, પરંતુ બીકે ન્યૂઝ ચેનલ હંમેશા સત્ય ઉજાગર કરતી આવી છે અને આ શખ્સને પણ આજે ટીવી સ્ક્રીન ઉપર ખુલ્લો પાડી સાચો પત્રકારત્વ ધર્મ નિભાવી રહી છે.